दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू। अध्याय 4.2 प्रश्न 2 અને 3। તો પ્રશ્ન બીજામાં આકૃતિ દોરવાની છે, એક ખુલ્લો વક્ર દોરવાનો છે અને એક બંધ વક્ર દોરવાનો છે। તો ખુલ્લા વક્રની આકૃતિમાં આપણે પ્રશ્ન પહેલામાં જોઈ ગયા એ મુજબ જ કોઈ પણ આકૃતિ છે તેના બંને છેડાથી કોઈ જગ્યાએ ખુલ્લો વક્ર હોય તે પ્રમાણે આપણે ખુલ્લો વક્ર દોરી શકીએ। ખુલ્લો વક્ર દોરવા માટે તમે આ પ્રમાણે ઉપયોગ કરી શકો છો। માનો કે તમે આ પ્રમાણે વક્ર દોર્યો તો આ એક ખુલ્લો વક્ર છે, બરાબર। તો ખુલ્લા વક્રની આકૃતિ આપણને એક જે દોરવાની હતી એકદમ સરળ છે। બંધ વક્ર, બંધ વક્રનું સૌથી સહેલું ઉદાહરણ છે આપણું વર્તુળ છે, ગોળાકાર વર્તુળ છે તે આપણો બંધ વક્ર છે। તો વર્તુળમાં તમે વ્યવસ્થિત નાનું એવું વર્તુળ દોરશો તો એ તમને બંધ વક્ર તરીકે કામ આવશે। આ જે છે આપણો બની ગયો બંધ વક્ર। હવે ખુલ્લો વક્ર અને બંધ વક્રની આકૃતિ દોર્યા બાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3 માં આપણે શું કરવાનું છે? કોઈ પણ એક બહુકોણ દોરી તેનો ભાગ છાંયાંકિત કરવાનો છે। કોઈ પણ એક બહુકોણ દોરી તેનો ભાગ છાંયાંકિત કરવાનો છે। હવે બહુકોણ એટલે ચતુષ્કોણમાંથી ચાલે, પંચકોણ ચાલે, ષટકોણ ચાલશે, કોઈ પણ ત્રિકોણ પણ ચાલશે। કોઈ પણ એક આકૃતિ દોરીને આપણે તેને અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે, એટલે તેને દર્શાવવાનો છે। હવે આપણે ધારો કે કોઈ એક ચતુષ્કોણ આપણે ડ્રો કરીએ, આ એક ચતુષ્કોણ આપણે બંધ વક્ર છે ચતુષ્કોણને ડ્રો કર્યો જેને આપણે બહુકોણ પણ કહીશું। બહુકોણ એટલે ત્રણ, બે કે બે થી વધારે જે બે થી વધારે ખૂણાઓ છે તેને આપણે બહુકોણ કહીએ છીએ। તો અહીં ચાર ખૂણા વાળો એક બહુકોણ એટલે કે આપણે લંબચોરસ દોરેલો છે। લંબચોરસ ની અંદર નો ભાગ આપણે છાંયાંકિત કરવાનો, છાંયાંકિત કરવાનો એટલે દર્શાવવાનો છે। અહીં આ જે ભાગ છે તેને આપણે છાંયાંકિત કરી શકીએ આ પ્રમાણે। જો આ ભાગ છે હવે છાંયાંકિત થઈ ગયો છે। તો આ પ્રમાણે પ્રશ્ન 3 માં કોઈ પણ એક બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે। તો આપણે એક બહુકોણ દોરી લંબચોરસ દોર્યો છે, લંબચોરસને આપણે છાંયાંકિત કરેલો છે। તો આ પ્રમાણે પ્રશ્ન 2 એકદમ સહેલા, 2 અને બીજો અને ત્રીજો પ્રશ્ન છે એકદમ સહેલા અને ટૂંકા છે। તો બંધ ખુલ્લો વક્ર, બંધ વક્ર અને કોઈ પણ બહુકોણ દોરી તેની અંદરનો ભાગ છાંયાંકિત કરો। તો આ પ્રમાણે અહીં પ્રશ્ન છે પૂરો થાય છે। દાખલો વિડીયો પોઝ કરી તમે લખી લેશો, જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખશો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરશો। થેન્ક યુ।